मोटा भाई कौन के पकड़ करना राजा जल किमने जा तुम्हें अवतार धारण करो तुम्हारा भक्त ने बड़े हमरा तुम्हारे साथ मारे मोदी जा उसको मोटा भाई ए आज ये कौन दो ए दबूरे का बिना दबा तो नाती
ભગવાન પાસેથી બીજી અમર ડાળી નું ફૂલડું લાવ્યો છું. ભગવાને કીધું કે નર નારી માં સેવાઓ કરજો. છઠ્ઠી ના છઠ્ઠા દિવસે દ્વારિકાધીશ પોતે આપણે ઘરે અવતાર ધારણ કરશે. પેલા બાળકનો જન્મ થાય એમનું નામ વિરમદેવજી રાખવાનું છે. બીજા બાળક નો જન્મ થાય એ બાળક નું નામ રામદેવજી રાખવાનું છે. પ્રભુએ કીધું કે ભાદરવા શુદ્ધ દશમ ની મધ્યરાતે પ્રભુ પોતે પોકણગઢ માં આવશે. નિશાની ની અંદર ભગવાને એવું કીધું, કુમકુમ ની પાંચ પગલી પડશે, ચૂલે ઉગળતા દૂધ ના દેગડા ઉતરશે અને રંગ મહેલ માં અજવાળા થશે. ત્યારે એમ માનજો કે દ્વારિકા નો નાથ પોકણગઢ માં આવ્યો છે. અને હીરા બાપા પોકરણ ગટ નો પી હે બાબા ગલા તમે આવજો એવા વીર
હરે રામ તમે અમારા રાજાનો જન્મ ધારણ કરો તમે જ આ શિક્ષણના સંસ્થા દિવસે આવી હું તમારી સાથે 5 વર્ષનો ભારતી પરાણીય બોલે અત્યારે કોણ કે મારો હરજી વનવકડે મારી વાત જોયો છે તેને મળી તમારી સાથે હું 5 વર્ષનો ભારતી પરાણીય બોલે અરે વીરા વિલાસ મહાલો ને હરજી દેવળે અને પૂજવા એવા કોડિયાના કોઢને મટાડો છે હરે હાજા કરે શરી મારું નામ હરજી છે આ પંથક મને ભાટી હરજી તરીકે ઓળખે સમાજમાં અરે હરજી જો તમારી પાસે ગટકો ઢોટલો હોય તો મને ભૂખ બહુ લાગી છે માટે થોડોક ગટકો ઢોટલો ખાવ હે મહાત્મા લ્યો થોડો મેં ખાધો થોડામાંથી થોડો તમે ખાઓ હે હરજી તમે મને ગટકો તો ઢોટલો તો આપ્યો પણ હવે મને થોડુંક પાણી પી દે અરે મહાત્મા લ્યો થોડું પાણી પણ પી લો હરે હરજી તમે ગટકો રોટલો આપ્યો પાણી પણ આપ્યું હવે મારે દૂધ પીવાની ઈચ્છા છે તો હરજી તમે મને દૂધ આપો અરે મહાત્મા 35 વર્ષથી બકરા ચારો છો એકે બકરામાંથી દૂધ નથી નીકળતું આ બકરા બધા પાટડા થઈ તો હું દૂધડા તમને ક્યાંથી પાવું અરે હરજી અચ્છામાં વડલાની છે જે બકરી ઉભી છે આના જમણા આશ્રમમાં મને જરૂર દેવ દેખાય છે માટે તો તપાસ કરી દો ઓહો સાધુ મહાત્માના કહેવા પ્રમાણે મારા બકરાના દૂધડા દોવા માટે જાઓ હે પાટડી આ બકરા તોવે પાટી આર દે પાટડી આ બકરા તોવે
चमत्कार थई गयो। वाह 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 वाह। 35 वर्ष नी अंदर बकरा नी अंदर थी दूध नो तो निकलतो, ई बकरो पण दूध आई गयो छे बाबा। आ दूधडा नी अंदर बाटी अर्जी ने घणी बधी संस्था देखाई छे। हाल आ दूधडा पहला हूं साधु महात्मा ने पीवराव। अरे महात्मा तमे घणा दूर थी आवो छो, तमने बहु भूख लागी छे, आ दूधडा पहला तमे पीओ। हरे हरजी बाटी हवे तमे पीओ। अरे महात्मा हजी घणो दूध बाकी छे, एक घूंटडो तमे पीओ। हरे हरजी हवे एक घूंटडो तमे पीओ। अरे बापा दूधडा सारा छे, एक घूंटडो तमे पीओ। हजी अरे हरजी हवे एक घूंटडो तमे पीओ। ना बापा हजी एक घूंटडो न पीओ तो बाटी हरजी ना सोगन छे। हरे हरजी पीओ हवे तमे पीओ। हा बापा काई नहीं अमार प्रसादी मळे तो बापा ने कहेवाय। अरे बापा दूधडा बहु मीठा छे, પણ આ કોઈ ચમત્કારી પુરુષ લાગે છે એને પૂછો। અરે પ્રભુ મારે તમારું અસલ સ્વરૂપ જોવું છે। હા જી જો મારું અસલ સ્વરૂપ જોવું ને તો ઓળું ફરીને ઉભો રહ્યો, હું તમને હમણાં જ મારું અસલ સ્વરૂપ બતાવું। હે તાળે પાડો તો મારા રામની રે બીબી આમ ક્યાંથી આવો છો, ક્યાં સુધી જાવ છો અને શું તમારું નામ છે? હા જી દ્વારકાથી આવું છું અને પોપરણગઢ જઈ રહ્યો છું અને મારું નામ રામદેવ છે, કારણ કે પોપરણગઢના રાજા અજમલ તેમને ત્યાં હું અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું। અરે બાપા અહીંયા અચાનક જંગલમાં બાપ દીકરો ભેગા થઈ ગયા છે બાપા, મારી ઝૂંપડી હાવ નજીક છે, તમે મારી ઝૂંપડી પાવન કરતા જાઓ। અરે હજી ફરી ક્યારેક આવી ત્યારે જરૂર તમારી ઝૂંપડી પાવન। નહીં 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 બાપા અહીંયા લગી આવ્યા છો નથી આવતા માટે આમન નો મોરલીઓ રટે તારું ના મારી ઝૂંપડી એ આવો મારા। તમે અહીંયા બિરાજમાન